વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું ચાલુ થતાં જ રાજકીય ગરમાવો વધવા લાગ્યો છે જે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા બેઠકના ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ પ્રસંગે સાંસદ દીપસી રાઠોડ રાજ્યસભાના સાંસદ સાંસદ રમીલાબેન બારા કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલે પોતાના ટેકેદારો સાથે પોતાનું ફોર્મ ભર્યું હતું અને ખેડ બ્રહ્મા વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર અને પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું ફોર્મ ભરવા જતા પહેલા અશ્વિન કોટવાલના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી કૈલાસ ચૌધરીએ કાર્યાલય પર ઉપસ્થિત જાહેર જનતા તથા કાર્યકરોને જાહેર સભા સાથે સંબોધ્યા હતા જ્યારે ફોર્મ રજૂ કરતી વખતે સાંસદ દીપસિંહ રાઠોડ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા કેન્દ્રીય મંત્રી કૈલાસ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે ફોર્મ છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ફોર્મ ભરવા માટે ખાસ વડીલ જે આગેવાનો આવે છે એમાં સાબરકાંઠાના સાંસદ એવા માન્ય દીપસિંહ રાઠોડ સાહેબ રાજસભાના સભ્ય માન્ય રમીલાબેન તેમજ ભારતીય જનતા પાર્ટીએ ખાસ કેન્દ્રના મંત્રી કૃષિ મંત્રી પણ કૈલાશ ચૌધરીજી એને મોકલ્યા અને આજે મોટી સંખ્યા આજે સંખ્યા જોતા તમને ખ્યાલ આવશે કે જે ત્રણ ત્રણ વખત ધારાસભ્ય તરીકે હું ચૂંટાઈને ગયો હતો ભરત ચૌહાણ લાઈવ ગુજરાત ન્યૂઝ ખેડબ્રહ્મા